નમસ્તે બાળકો. બાળકો, ધોરણ 3 વિષય ગણિત ગમત વિષયાંક આપણે આજે કિનારી, ખૂણા અને બાજુઓ. આકૃતિમાં કિનારીઓ કેટલી છે, ખૂણાઓ કેટલા છે અને બાજુઓ કેટલી છે તેનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો બાળકો આપણે સમજીએ. એક આકૃતિ છે, બરાબર. આપણે એને પહેલી કિનારી જોઈ લઈએ. જુઓ, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, બરાબર. કેટલી કિનારીઓ છે? 12 કિનારીઓ. તો અહીં આપણે લખવાનું 12. હવે બાળકો, તેના ખૂણા, આ અંદરના ભાગના તેના ખૂણા કહેવાય. હા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આના ખૂણાઓ પણ કેટલા છે? 12. અહીંયા લખીએ આપણે 12. હવે બાળકો, તેની બાજુઓ ગણવાના, બરાબર. બાજુઓ એટલે કયું? હા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, બરાબર. બાજુઓ પણ કેટલી છે? 12. અહીંયા લખવાના 12. કિનારીઓ પણ 12 છે, ખૂણાઓ પણ 12 છે અને બાજુઓ પણ 12 છે, બરાબર. તેવી રીતે આકૃતિ નંબર 2 જોઈએ, તેમાં કિનારીઓ કેટલી છે, બરાબર. ચલો, હા, 1, 2, 3, 4, 5 અને 6. કિનારીઓ કેટલી છે? 6. અહીંયા લખો, બરાબર. જોઈ લો ફરીથી, 1, 2, 3, 4, 5 અને 6 કિનારીઓ, બરાબર. હવે એના આપણે ખૂણો જોઈએ. આ જે ભાગ પડે, આ ભાગ, આ ભાગને ખૂણો કહેવાય. આ 1, અહીંયા બી ખૂણો પડે. 2, આ 3, આ 4, અહીંયા ખૂણો પડે. આ 5 અને આ 6, બરાબર. હવે તો જે ખૂણા પડે તેને કહેવાય ખૂણા, બરાબર. 1, 2, 3, 4, 5, 6. ખૂણાઓ પણ કેટલા છે? 6. તો આપણે અહીંયા લખીએ ખૂણાઓ 6, બરાબર. તેવી રીતે હવે બાજુઓ, આ સીધી લીટી એટલે 1 બાજુ, 2 બાજુ, 3, 4, 5 અને 6. કેટલી બાજુઓ છે? 6 બાજુઓ. કેટલી? 6 બાજુઓ. ત્યાં લખવાનું કિનારીઓ કેટલી મળી આપણને? 6. ખૂણાઓ કેટલા મળ્યા? 6. અને બાજુઓ પણ કેટલી મળી? 6, બરાબર. 6 કિનારી, 6 ખૂણા અને 6 બાજુઓ. હવે આકૃતિ નંબર આપણે 3માં જોઈએ, બરાબર. ચાલો, આ 1, 2, 3, 4, 5 અને 6 કેટલી કિનારીઓ છે? 6 કિનારીઓ. તો અહીંયા લખવાનું આપણે 6 કિનારીઓ. હવે શું છે? ખૂણાઓ જોવાનું, બરાબર. જોવા, અહીંયા ખૂણો પડે છે. આ 1, અહીંયા બી પડે છે. આ 2, અહીંયા બી પડેલા. 3, અહીંયા બી પડે એટલે 4, આ બાજુ બી પડે એટલે 5, અને અહીંયા બી પડે એટલે 6. કેટલા ખૂણાઓ થયા? 6. તો અહીંયા આપણે લખવાનું 6, બરાબર. હવે આપણે જોવાનું છે બાજુ, તેની બાજુ કેટલી છે? આ 1, 2, 3, 4, 5 અને 6 કેટલી બાજુ છે? 6. તો અહીંયા લખવાનું આપણે 6 બાજુ, બરાબર. હવે આકૃતિ નંબર 4. ચાલો, એમાં બી પહેલાં આપણે કિનારી જોઈએ. 1, 2, 3 અને 4 કેટલી કિનારીઓ છે? 4. અહીંયા લખીએ 4, બરાબર. હવે એમાં ખૂણા, આ જો આ ખૂણો પર, આ 1, 2, 3, 4 કેટલા ખૂણા છે? 4. અહીંયા લખવાના 4, બરાબર. હવે બાજુઓ એની, આ 1, 2, 3, 4 કેટલી બાજુઓ છે? 4, બરાબર. બાળકો, 4 કિનારીઓ, 4 ખૂણા અને 4
બાજુઓ બરાબર નંબર 5 આ છે વર્તુળ એટલે ગોળ હવે આને એક પણ કિનારી નથી બરાબર કઈ પણ નહી હોય તો આપણે શું લખી શકીએ અહીંયા 0 બરાબર એની કોઈ પણ બાજુ ખૂણો નથી ત્યાં શું લખી શકીએ આપણે અહીંયા 0 તેને એક પણ બાજુઓ નથી તો આપણે શું લખી શકીએ બાળકો અહીંયા 0 જોઈએ ને આ વર્તુળ જે ગોળ વસ્તુ હોય તેની કિનારી ની હોય તેના ખૂણા ની હોય અને તેની બાજુઓ પણ ની હોય બરાબર તો બાળકો આપણે આ કિનારી ખૂણા અને બાજુ વિશેનો અભ્યાસ કર્યો નમસ્તે આભાર